નમસ્તે વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 3 માં 12મા પ્રકરણ આપણે ભાગ પાડીશું તેમાં 8મો દાખલો જોશું. તો એમાં આપણે આગળના વિડિયોમાં પણ ભાગાકાર કેવી રીતે કરવા એ આપણે જોયા છે. હજી અહીંયા પણ હું તમને થોડા 8મા દાખલામાં ભાગાકાર કરીને બતાવું. તો 3નો ઘડિયો છે એ આપણે 72 સુધી બોલી શકીએ નહીં, તો આપણે એક જ અંક લેવાનો. તો 3નો ઘડિયો છે એ આપણે 2 સુધી બોલીએ તો આપણને 6 મળે. 3 2 6, 6 માં 7 માંથી 6 જાય તો 1, ઉપરથી આપણે નીચે શું ઉતારવાનું 2. હવે 3નો ઘડિયો આપણે 12 સુધી બોલવાનો છે કે 3 1 3 3 2 6 3 3 9 3 4 12, એટલે કે 12 માંથી 12 જાય તો 0 0 આવે. હવે એવી જ રીતના આપણે 3નો ઘડિયો છે એ 57 સુધી બોલવાનો છે, પણ 3ના ઘડિયામાં તો 57 આવે નહીં, એટલે 3 1 3. એક જ અંક લેવાનો આપણે 5, 5 માંથી 3 જાય તો 2. હવે ઉપરથી નીચે 7 ઉતારવાનો, તો 3ના ઘડિયામાં 27 આવે, હા આવે, 9 3 27, તો 9 3 1 3 2 6 3 3 9 3 4 12 3 5 15 3 6 18 3 27 3 8 24 3 9 27, તો 27 માંથી 27 જાય તો 0 0, અહીંયા આપણે ઉપર 9 લગાડવાના. હવે એવી જ રીતના 2નો ઘડિયો ચીમત્તર સુધી આપણે બોલી શકીએ નહીં, તો આપણે એક જ અંક લેવાનો 7, તો 2 3 6, 7માંથી 6 જાય તો 1, અને ઉપરથી આપણે 4 છે એ અહીંયા નીચે ઉતાર્યા. હવે 2નો ઘડિયો આપણે 14 સુધી બોલવાનો, તો 2 2 8 2 2 4 2 3 6 2 4 8 2 5 10 2 6 12 2 7 14. હવે 14માંથી 14 જાય તો 0 0. હવે 4નો ઘડિયો આપણે 5 સુધી બોલવાનો, એટલે કે 4 1 4, કારણ કે 5માંથી 4 જાય તો 1 વધે, અને 4 2 8 કરીએ તો એ 5 કરતાં વધી જાય, એટલે 4 1 4 જ લેવા પડે. હવે આ જે 6 છે એ અહીંયા આપણે નીચે ઉતારવાના. હવે 4નો ઘડિયો આપણે 16 સુધી બોલવાનો, તો કે ચોકે ચોકે 16 16માંથી 16 જાય તો 0 0. હવે અહીંયા 85 આપેલા છે, 85 છે એ 5ના ઘડિયામાં આવે નહીં, એટલા માટે આપણે શું કરવાનું, એક જ રકમ લેવાની, એટલે આપણે 8 છે તો 5 1 5 કરીએ, કારણ કે 5 2 તો 10 થઈ જાય, તો 8માંથી ને 5 જાય તો 3, ઉપરથી ઉતારવાના નીચે 5. તો હવે 5ના ઘડિયામાં 35 તો આવે જ, ક્યારે, 7 ઉપર 7 5 35, તો 35માંથી 35 જાય તો 0 0. તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા મેં તમને આ 5 દાખલાઓ છે જે ગણીને બતાવ્યા છે. આગળના પણ બધા દાખલાઓ છે મેં તમને અહીંયા ગણીને બતાવેલા છે, જે તમારે તમારી સ્વાધ્યાય પોથીમાં પૂરા કરવાના છે. અહીંયા જુઓ, 95 છે એમાંથી ને 95 છે એ 5ના ઘડિયામાં ન આવે, એટલે આપણે એક ખાલી 5 લેવાના, 5 1 5. જો 5 2 કરીએ તો 10 થઈ જાય, જે 9 કરતાં વધી જાય છે, એટલે 5 1 5, 9માંથી ને 5 જાય તો 4, અને 9 5 45. અહીંયા પણ એવી જ રીતના છે, 96 ભાગ્યા 8 છે, તો 8 2 16 કરીએ તો એ 9 કરતાં વધી જાય, એટલે 8 1 8, 9માંથી 8 જાય તો 1, ઉપરથી આપણે અહીંયા અહીંયા પણ 5 ઉતારેલો છે, અહીંયા પણ 6 ઉતારેલો છે, તો પછી વધે 16 8 2 16. ત્યાર પછી આવશે 7 1 7, 9માંથી 7 જાય તો 2, ઉપરથી ને અહીંયા આપણે 8 ઉતારવાનો, એટલે આવશે 28, અને 7 4 28, 28માંથી 28 જાય તો 0 0. ત્યાર પછી છે 68 ભાગ્યા 4, તો 4 1 4, 6માંથી 4 જાય તો 2, 8 ઉપરથી નીચે ઉતારીએ એટલે 28 થાય, અને 7 4 28, અહીંયા પણ એવી જ રીતના, પછી આવશે 0 0. ત્યાર પછી છે 54 ભાગ્યા 2, તો 2 2 4, એટલે કે 5માંથી 4 જાય તો 1, અને ઉપરથી અહીંયા નીચે આપણે 4 1 ઉતારી લેવાનો, એટલે 14 થશે, 2 7 14, 14માંથી 14 જાય તો 0. ત્યાર પછી છે 11મો 12મો 13મો 14મો અને 15મો દાખલો, જે પણ મેં તમને અહીં કહી કરીને દર્શાવેલો છે કે 96 ભાગ્યા 4, તો 4 2
8 થાશે 9 માંથી ને 8 જાય તો 1 વધે અને ઉપરથી 6 આપણે અહીંયા નીચે ઉતારી લેવાના ચોકે ચોકે 16 16 માંથી 16 જાય તો 0 ત્યાર પછી આવશે 91 ભાગ્યા 7 તો 7 એકુ 7 9 માંથી 7 જાય તો 2 ઉપરથી અહીંયા નીચે 1 ઉતારવાનો એટલે થાશે 21 અને હવે 7 ના ઘડિયામાં તો 21 આવે જ 7 તેરી 21 એટલે 21 માંથી 21 જાય તો 0 બરાબર પછી છે 84 ભાગ્યા 6 6 એકુ 6 8 માંથી 6 જાય તો 2 વધે ઉપરથી નીચે 4 ઉતારી લેવાના એટલે 24 થાશે હવે 6 નો ઘડિયો આપણે 24 સુધી બોલવાનો તો કે 6 ચોકુ 24 24 માંથી 24 જાય તો 0 ત્યાર પછી આવશે 14મો દાખલો 75 ભાગ્યા 5 હવે 5 નો ઘડિયો આપણે 1 સુધી બોલીએ એટલે 5 એકુ 5 7 માંથી 5 જાય તો 2 અને આ 5 છે એ આપણે નીચે ઉતારીએ એટલે 2 અને 5 કેટલા થશે 25 5 ના ઘડિયામાં 25 તો આવે જ છે તમને બધાને ખબર જ છે 25 એટલે 25 માંથી 25 જાય તો 0 0 ત્યાર પછી છે 92 ભાગ્યા 4 તો 4 નો ઘડિયો 2 સુધી બોલવાનો આપણે 4 2 8 9 માંથી 8 જાય તો 1 અને ઉપરથી ઉતારવાનો બગડો તો બગડો ઉતારીએ એટલે કેટલા થશે 12 અને 4 તેરી 12 12 માંથી 12 જાય તો 0 0 તો વિદ્યાર્થી મિત્રો અહીંયા મેં તમને તમારો 8મો જે દાખલો છે એ પૂરો કરી દીધો છે આગલા વિડિયોમાં આપણે 9મો દાખલો જોશું ત્યાં સુધીમાં તમે તમારો આ જે 8મો દાખલો છે એ તમારી સાથે પોથીમાં પૂરી કરજો નમસ્તે વિદ્યાર્થી મિત્રો